છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, પરંતુ પોરબંદરમાં બે માસની બાળકીના માવતર જ કમાવતર બનતા બાળકીનો જીવ જોખમમાં મુકાયો. પોરબંદરના કાટવાણા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો. માવતર એટલે માં અને બાપ. ગર્ભાધાનથી માંડીને એનું સંતાન પોતાના પગ પર ઊભું રહે ત્યાં સુધી છત્ર બનીને રહે, પરંતુ કળિયુગમાં માનવતાને શરમાવે માવતરના સંબંધને લાંછન લાગે તેવો કિસ્સો પોરબંદરમાં બન્યો. પોરબંદરના કાટવાણા ગામમાં બાળકીનો દુશ્મન જ બન્યા માતા પિતા. પોરબંદરના કાટવાણા ગામે અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો એવો તો ખેલ ખેલાયો કે બે માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી છે. બે માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા હલ કરવા તબીબો પાસે લઈ જવાની બદલે પરિવારે ભુવાની મદદ લીધી. આ ભુવાએ કુમળી માસૂમ દીકરીને કફ દૂર કરવા ગરમ લોખંડના સળિયાથી શરીર પર ડામ આપ્યા, જેથી બાળકીને તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. બાળકને તકલીફ તો એક બે દિવસથી હતી, પણ તેઓ ત્યાં ઘરે નજીકમાં ક્યાંક ભુવા પાસે ડામ દેવડાવેલા હતા, એટલે બાળકને તકલીફમાં તો સારું ન થયું, પણ તકલીફ વધારે થઈ અને ડામના લીધે બાળકની ચામડી પણ દાજી ગયેલી હતી. એટલે પછી તાત્કાલિક એને આઈસીયુમાં શિફ્ટ કરી અને સારવાર આપવામાં આવી. અત્યારે બાળકની તબિયત સ્થિર છે. ઘટના પ્રકાશમાં આવતા પોરબંદર જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપીને પકડી પડાયો છે. જે દીકરી બે માસની દીકરીના પિતા છે તે ફરિયાદી છે. આરોપીમાં મુખ્ય આરોપી દેવરાજભાઈ દાનાભાઈ કટારા છે, કે જેમણે આ ડામ આપેલ છે અને સાથે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અને જે દીકરીના મમ્મી એ એમને લઈ ગયા છે જે તે વ્યક્તિ પાસે, તો તેમના વિરુદ્ધ પણ આપણે ફરિયાદ લીધેલ છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણો સભ્ય સમાજ અંધશ્રદ્ધાની આગમાં સળગતો રહેશે, ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે બાળકો પર અત્યાચાર થતા રહેશે, બાળકીના ઇલાજ માટે તબીબોના બદલે કેમ ભુવાની મદદ લેવાય. પ્રતિશ્રેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અને હવે વાત કરીએ 51 શક્તિપીઠોની પરિક્રમાની.